सिरना तालुका के सतीसाणा गांव का युवक भी यूक्रेन में फंसने के बाद सही सलामत अपने घर वापस लौटा है। सिरना तालुका के सतीसाणा गांव का युवान भार्गव भी 4 महीने पहले इलेक्ट्रिकल इंजीनियरिंग की पढ़ाई करने के लिए यूक्रेन की कीव में गया था। रशिया और यूक्रेन के बीच पैदा हुए युद्ध की परिस्थिति के बाद भार्गव जहां पर रहता था उसके घर के पीछे ही बॉम्ब ब्लास्ट के साथ उसे घर छोड़कर टैक्सी के जरिए लियो होने के साथ पोलैंड बॉर्डर पर ले जाया गया, जहां टैक्सी ने बॉर्डर पर से 40 किलोमीटर दूर उसे उतारकर रात दिन वो पोलैंड बॉर्डर पर पहुंचते हुए यूक्रेन मिलिट्री द्वारा इंडियन के जरिए उसे वहां पर अपने वतन वापसी के लिए कवायद जारी की गई। जहां यूक्रेन में फंसे वैसे भारतीय विद्यार्थियों की परिस्थिति काफी खराब होने की भी वहां पर फंसे और घर वापस लौटे वैसे भार्गव द्वारा जानकारी दी गई थी, जहां आखिरकार ऑपरेशन गंगा के जरिए इंडियन गवर्नमेंट की सहायता के आधार पर ही वो अपने घर वापस सही सलामत वापस लौटा है वैसी जानकारी देने के साथ भारतीय सरकार का काफी शुक्रिया अदा किया गया था। નીકળ્યા જ્યારે યુદ્ધ સ્ટાર્ટ થયું પછી ત્યાંથી લવયુ ગયા, લવયુથી બીજી ટેક્સી કરીને ત્યાંથી પાછા અમે પોલેન્ડ બોર્ડર જવા નીકળ્યા, જ્યાંથી ચાલતા જવા દેતા હતા, ત્યાંથી અમને ટેક્સીવાળાએ 40-50 કિલોમીટર દૂર ઉતાર્યા, કે ત્યાંથી અમને અમે વોકિંગ કરીને ગયા, ત્યાંથી વોકિંગ કરીને ફર્સ્ટ ચેકપોસ્ટ ક્લિયર કરવા ગયા, ત્યાંથી ત્યાં બી એક દિવસ એક આખી રાત અમને ત્યાં રોકાવવું પડ્યું અને પછી જવા દીધા એ લોકોએ, ત્યાંથી પાછા ચાલતા ગયા આગળ બીજી બોર્ડર પર, પછી બીજી બોર્ડરેથી પાછા ત્યાંથી એક ત્રીજી બોર્ડર પર જવાનું, ત્યાંથી ત્રીજી બોર્ડર પર ગયા અને એટલું જતાં જતાં અમને 4 દિવસ થઈ ગયા, ટોટલ 4 ચેકપોસ્ટ ક્લિયર કરવાના હતા, બટ એ લોકો બહુ ક્લિયર કરવા દેતા નહોતા, બહુ લાઇનમાં ઊભી રાખે, બહુ ટાઈમ બગાડે અને ઇન્ડિયનો માટે ખાસ વધારે એ લોકો જવા જ નહોતા દેતા, અને -5 થી -11 ડિગ્રી તાપમાન સુધી એનું ડિગ્રી ગઈ હતી અને ઠંડી એટલી હતી કે કોઈથી ચલાય નહીં, કંઈ બોલાય નહીં, આમ બધા ધરૂતતા હતા પણ તો બી ચાલતા હતા બધા, અને ત્યાંથી પછી અમે લાસ્ટ પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા, પછી ત્યાંથી ક્લિયર થયું ત્યારે બધાને જીવમાં જીવ આવ્યો, પછી શાંતિ થઈ કે ના હવે શાંતિ છે, ત્યાં પછી બી એ બેસવાળા આવી ગયેલા અને બધાની હેલ્પ કરતા હતા।